હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રાજેશ રાઠવા આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં સદીઓથી ચાલતી આવતી પરંપરા અને લોકમાન્યતા મુજબ અખાત્રીજના દિવસથી સૌના કલ્યાણની ભાવના સાથે અને સારા વરસાદની કામના સાથે ગામ સાઈ ઇંદ તેમજ પીઠોરાના ચિત્રો લખાવીને પાનગાની ઉજવણી કરવાનો સિલસિલો હાલ ગામે ગામ ચાલી રહ્યો છે જેમાં વરસાદના દેવગણાતા દેવની પૂજા વિધિ કરી વરસાદ સારો વરસે પશુપંખીઓ સાજા માજા રહે પ્રકૃતિ હરિયાળી રહે અને ખેતીવાડી સારી રહે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલ છોટાઉદેપુર જિલ્લામાં વનબંધુ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે સોળ હજાર એકસો છપ્પન લાભાર્થીઓને ચાર કિલો બિયારણ પચાસ કિલો ડીએપી ખાતર અને પચાસ પ્રોમની કીટનું વિતરણ કરવામાં આવનાર હોવાથી આદિવાસી ખેડૂતોને લાભ મળવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાયોજના વહીવટદાર છોટાઉદેપુરની કચેરી તરફથી મળતી વિગતો મળી છે કે ચાલુ વર્ષે દરમિયાન ચોમાસુ પાક માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન સોળ હજાર એકસો છપ્પન લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લા મથકની પાસે આવેલા ગાંઠિયા ગામે મનરેગા યોજના અંતર્ગત નવ લાખ પચીસ હજાર રૂપિયાના ખર્ચે તળાવને ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મળતા ગાંઠિયા ગામના લોકો સહિત પશુપંખીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત ગાંઠિયા ગામે આવેલ તળાવને ઊંડું કરવાની કામગીરી કરવામાં આવતા ગામના જ લોકોને બે હજાર ત્રણસો નેવ્યાસી માનવ રોજગારી પૂરી પાડવામાં આવી છે તો ડુંગરોમાંથી વહીને આવતું પાણીનો સંગ્રહ કરી ચાલીસથી પિસ્તાલીસ હેક્ટર જમીનમાં શિયાળુ ઉનાળુ પાક લઈ શકાય તે રીતે તળાવમાં પાણીની સંગ્રહશક્તિ તથા ખેડૂતોને આ તળાવ ખૂબ ઉપયોગી બન્યું છે છોટાઉદેપુર ખાતે એકસો એકત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના છોટાઉદેપુર જિલ્લાની જનતાને એકસો એકત્રીસ કરોડના વિકાસ કામોની ભેટ ધરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એકત્રીસ પચાસ કરોડના ખર્ચે બનાવવામાં આવનારા પંદર રસ્તાઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર રૂરલ સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટિટયૂટનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અદના માનવી સુધી પહોંચે એ માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે આપે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા રાજેશ રાઠવા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद